ધોધમાર થતા અકસ્માતો અંગે અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટીને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશ્ન હલ ન થતા કેશોદના કોયલાણા ડિવાઇઝર સર્વિસ રોડ ઓવરબ્રિજની માંગ સાથે આવેદનપત્ર આપેલ હતું। આજે 8 ગામોના સરપંચો સહિત અનેક લોકો પ્રતિક ઉપવાસન શરૂ કર્યા હતા। જરૂર જણાય ઉગ્ર આંદોલન રોડ ચક્કા જામ કરવાની પર ચીમકી ઉચ્ચારી છે। જેતપુર સોનામ નેશનલ હાઈવેના કોયલાણા લાઠિયા ગામ નજીકના ભાગે કેશોદ તાલુકાના પાણખાણ એપ્રોચ રસ્તો ટચ થાય છે। પાણખાણ એપ્રોચ રસ્તાનો કાયમી ઉપયોગ કોયલાણા પાણખાણ સહિત 5થી વધુ ગામો સહિત કેશોદ માંગરોળના તાલુકાના ગામોના લોકો વાહન વ્યવહાર કરે છે। કોયલાણા ગામેથી પસાર થતો જેતપુર સોમનાથ નેશનલ હાઈવેનું નિર્માત્ર અંદાજે વર્ષ 2015માં કરવામાં આવેલ છે। જ્યારે આ નેશનલ હાઈવેનું કામ શરૂ થયું હતું ત્યારે આ વિસ્તારના તમામ સરપંચશ્રીઓ ગ્રામ્ય આગેવાનો વાહન ચાલકો અને જાહેર જનતા દ્વારા સર્વિસ રોડ ડિવાઇડર કે ઓવરબ્રિજ આપવા લેખિત મૌખિક રજૂઆતો કરેલ હતી, તેમ છતાં કોઈ જાતનું નિરાકરણ કરેલ નથી, જેથી છેલ્લા 7-8 વર્ષમાં 15-20 લોકોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને 20-25 લોકો અકસ્માતથી કાયમી અપંગતાનો ભોગ બન્યા છે। આ બાબતે આ વિસ્તારના પ્રતિનિધિઓને પણ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી પ્રતિનિધિઓને સ્થળની રૂબરૂ મુલાકાત કરાવી વાસ્તવિક પરિસ્થિતિઓથી વાકેફ કરેલ છે। વારંવારની રજૂઆતનું માત્ર ને માત્ર આશ્વાસન મળે છે, પરંતુ જીવલેણ પ્રાણ પ્રશ્નનો કોઈ નક્કર ઉકેલ કે નિર્ણય થયેલ નથી। જેવી રજૂઆત સાથે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રતિક ઉપવાસનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે અનુસંધાને આજથી 8 ગામના સરપંચો સહિત અનેક લોકોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે। હનુમાન મંદિરે સુંદરકાંડ પાઠ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાડ્યું હતું। દરરોજ સવારે 10 થી સાંજના 5 કલાક સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે, છતાં માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન અને જરૂર જણાય રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। 8 ગામના સરપંચો સહિતના અનેક લોકોએ આજથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે। માંગણી નહીં સંતોષાય તો આ વિસ્તારની જાહેર જનતા આગેવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન, જરૂર જણાય રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા માંગણી સંતોષાતે કે લોકોએ રસ્તા રોકો આંદોલન કરવા મજબૂર થવું પડશે તે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર ગોવિંદ હડિયા, કેશોદ, જૂનાગઢ। હું મહાવીરસિંહ ચાવડા કોયલાણાનો રહેવાસી છું અને આપ જે જોઈ રહ્યા છો તે આંદોલનનો અહીંયા સાક્ષી છું। અગાઉ જેમ રાવત બાપુએ વાત કરી એમ 2015થી અનેક છાસવારે અકસ્માતો અહીંયા થાય છે અને આ ચિત્યારીઓ જે સંભળાય છે ને અમારું ગામ અને અમારા નાગરિકો કાયમ માટે સાક્ષી છીએ। હવે પછી આવું ઘટના ન બને એ માટે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમની જે અણઘટ નીતિ અને અણઘટ વહીવટ એને કારણે અહીંયા 6 ગામનું ફાટક હોવા છતાં પણ એક પણ ઓવરબ્રિજ નથી, સર્વિસ રોડ મૂકેલો નથી, નાના બાળકો સ્ત્રીઓ અહીંયા માધ્યમિક શાળા છે, પ્રાથમિક શાળા છે, બધું જ હાઈવેને કાંઠે છે, એટલે આવા અકસ્માતો અવારનવાર થતા રહે છે। આવું ન બને એટલા માટે હાઈવે ઓથોરિટી અને સરકારશ્રીને અમારા 8 ગામના સરપંચ અને 8 ગામના નાગરિકો વતી એ વિનંતી છે, આગ્રહભરી વિનંતી છે કે ઝડપથી આનો ઉકેલ લઈ આવો અને જો આમ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગને બદલે અમારે બીજો માર્ગ અખત્યાર ન કરવો પડે એના માટેની પણ સરકારશ્રીએ અને જવાબદાર તંત્રે તૈયારી રાખવી પડશે। ખૂબ ખૂબ ધન્યવાદ અને આ તકે હું મીડિયાનો પણ આભાર માનું છું કે અમારી વાત આ બેરી સરકાર અને બેરા તંત્રને કાને પહોંચાડે એવી પણ આ તકે હું આપને વિનંતી કરું છું। થેન્ક યુ।